કરે છે તે વાતાનુકૂલિત યંત્ર. ત્યારબાદનો શબ્દ છે ધીંગાણા. ધીંગાણા એટલે કે મારામારી અથવા તો લડાઈ થઈ હોય, ગામમાં યુદ્ધ થયું હોય એને ધીંગાણા કહેવામાં આવે છે. ત્યારબાદનો શબ્દ છે વનેર. વનેરનો અર્થ થાય છે રખડે અથવા તો જમીન. જે જંગલમાં પ્રાણીઓની જેમ રખડતો હોય તે રખડે અથવા તો જંગલી કહેવાય. ત્યારબાદનો અંતિમ શબ્દ છે કાળતરો. કાળતરોનો અર્થ થાય છે કાળોશા. પણ અહીં શું લીધું છે કે કાળ રૂપી ના, અહીંયા કાળની વાત કરવામાં આવી છે, બરાબર. એટલે કાળતરો સા અહીંયા એવા અર્થમાં લીધો છે કે કાળ રૂપી ના. આ હતી અગ્ર શબ્દોની સમજૂતી. ત્યારબાદ વ્યક્તિ
સમજવામાં તકલીફ પડે છે કે બધું આખું ગામ રખડી આવે તો પણ તેની બાળકો મળતા નથી અને શોધવામાં તકલીફ પડે એટલે તેની મા છે તે બાળકોને મારે અને વઢે પણ. અને શું કે તો કે મેં તને આખા ગામમાં શોધી કાઢ્યો અને તું અહીંયા બેઠો છે કે લખાય નહીં કે એમ કહી અને બે ચાર ગામમાં પણ છોકરાને મારી દે અને એને મારતા છે અને બીજા છોકરા શું કરે તો કે બીજા છોકરા છે તે ઝાડના ઓડે એટલે કે ઝાડની પાછળના ભાગમાં લપાય અને બેસી જાય જેથી બીજી વ્યક્તિ છે તેને જોઈ શકે નહીં અને સાથે સાથે અંદર અંદર વાતો પણ કરે કે જો તો કેવો માર્યો પેલાને એની માએ કેવો માર્યો છે ને પેલાને તો બીજો છોકરો શું કે કાંઈ કે તારી મમ્મી તને નથી મારતી કે તો જે પેલો વ્યક્તિ હોય છે જેમ કહેતો હોય છે કે કેવો માર્યો એ ચૂપચાપ થઈ જાય છે. આવી રીતે બાળકો અને તારણિયાઓ વચ્ચે જે આવી માં બાળકો એના વચ્ચે આવી ધીમા મસ્તી અને ધમાલ મસ્તી ગામના ગોંધરે જોવા મળે છે જે આનંદની સાથે સાથે એક રમૂજ પણ પેદા કરે છે. આવી રીતે લેખક એમ કહે છે કે અમારું ગામનું ગોંધરું છે ત્યાં ખૂબ જ પ્રકારમાં ખૂબ જ ઘણી બધી યાદો છે તે રહેલી છે. જે બાળકો છે તેને સૌથી પહેલા શું તો કે ગામનું ગોંધરું એ પહેલી નિશાળ એટલે કે બાળકો નિશાળે જતા પહેલા ક્યાં જાય તો કે ગામના ગોંધરે. સ્કૂલે તો સવારે 11 વાગે જવાનું હોય બપોરની સ્કૂલ હોય સ્કૂલે સવારે 11 વાગે હોય તો ગામના લોકો છે તે સવારે શું કરે તો કે વારુ પાણી કરી એટલે કે આપણે સવારે જે જમવાનું કરીએ છીએ નાસ્તો ગામડાના લોકો વારુ પાણી કરે એટલે કે ઘરનું વાસી જોઈએ એટલે કે કામ કરી પાણી અને રોટલા એટલે કે રોટલા ટિફિન બનાવી અને બધા ક્યાં નીકળી જાય તો કે ખેતરે કામ કરવા માટે નીકળી જાય. પછી બાળકો તો ઘરે એકલા હોય એટલે શું કરે તો કે શેરીએ શેરીએ ફરે અને જેવો છાંયનો નજીક આવે એટલે ક્યાં પહોંચી જાય તો કે સીધા ગામના ગુંદરે પહોંચી જાય અને જ્યાં સુધી નિશાળ ટાઈમ ન થાય ત્યાં સુધી શું કરે બધા બાળકો તો કે તૂટેલી ફાટેલી ચોપડીઓ હોય એના પાના ભેગા કરે કાં તો સ્લેટ તૂટી ગયેલા હોય તેના કટકા એકબીજા સાથે જોડે અને જે કાંઈક લખે કાંઈક ન લખે અને ક્યાં નીકળી પડે તો કે ગામના ગોંધરે એટલે કે બાળકોને ત્યારે નાનપણ જ એવું હોય છે કે જ્યારે એને ભણવાની સાથે સાથે રમવાની પણ એટલી જ મોજ હોય છે. સવારે 9 વાગ્યા સ્કૂલ શરૂ થાય અને શું થાય તો કે બધા બાળકો છે તે ક્યાં પહોંચી જાય તો કે ગામના ગોંધરે અને ત્યાં રમતા જો કોઈ સાહેબ એને જોઈ જાય તો બધા બાળકો છે તો સાહેબને આવતા જોઈ જાય તો બધા છોકરા ઝાડની વડવાઈઓમાં અથવા તો ત્યાં ઝીણા ઝીણા ખાડા પડેલા હોય છે ત્યાં લપાય છુપાઈને બેસી જાય છે કારણ કે જો સાહેબ જોઈ જાય એને રમતા હું લેશન ન કરતા હોય રમતા હોય જોઈ જાય તો બાળકોને સાહેબની ખૂબ જ બીક લાગે છે. આથી બધા બાળકો શું કરે છે તો કે સાહેબને આવતા જોઈ અને લપાઈને બેસી જાય છે સંતાઈને બેસી જાય છે. તે વખતે છોકરાઓને સાહેબની ધાક ધાક એટલે કે બીક બીક ખૂબ જ જબરી હતી એટલે કે જે બાળકો છે તેને સાહેબની ખૂબ જ બીક એટલે કે ડર લાગતો હતો. હવે એ કે ગામના ગોંધરે બાળકો છે તે સ્કૂલે જવાને બદલે ગામના ગોંધરે છે એ મોજ મસ્તી કરતા હતા. ગોંધરે છે તે ગામનું નામ ગણવામાં આવતું હતું ગામની શોભા ગણવામાં આવતી હતી અને આ ગામ કેવું હતું કે ગોંધરા પરથી જ ઓળખાય છે. ગામના પાટણમાં ઉચ્ચાયેલ બીજી વ્યક્તિ આવે બીજા ગામની અથવા તો આજુબાજુની શહેરની વ્યક્તિ આવે તો ગામનું પાદર જોઈએ આ ગામ કેવું હશે ગામના લોકો કેવા હશે તે તેમને ઓળખાઈ જાય છે. અને આખા ગામના જે પાદર હોય છે તેમાં તો આખા ગામના માણસો હોય છે ઉતરા પશુ પક્ષી વગેરેના પગલા રૂપે આપણને જોવા મળે છે.
ગાંધીનું ફાધર ગણવામાં આવતું હતું. અને ત્યાં જ ત્રીજો વિષાણુ જે થઈ અને ત્યારબાદ કે મૃત્યુ પામનાર વ્યક્તિ છે તેને સ્મશાનમાં લઈ જવામાં આવતા હતા. આપણને બધાને ખબર છે કે ઉત્તર ગુજરાત છે, ગુજરાતમાં અનેક પ્રકારનું જે સાહિત્ય છે, અનેક પ્રકારના જે રાસગરબા છે તે યોજવામાં આવે છે. તેની સાથે સાથે ઉત્તર ગુજરાત છે ત્યાં ભવાઈ એક પ્રકારનું જે લોકસાહિત્યનું રૂપ છે તે ભવાઈનો દેશ ગણવામાં આવે છે. એટલે કે આમાં પુરુષો છે સ્ત્રીઓના પાત્ર ભજવી અને જે ગામના લોકોનું મનોરંજન કરે છે. એટલે કે ચોમાસામાં વરસાદની રીતે 4 મહિના ભવાઈ છે તેને બંધ રાખવામાં આવે છે. અને મગરવાડા ગામ હતું, આ લેખકનું જે ગામ હતું મગરવાડા, એ ગામ છે તે ભોજકોનું કેન્દ્ર એટલે કે ભવાઈ કરવાવાળા લોકો હોય તેનું કેન્દ્ર માનવામાં આવતું હતું. એટલે કે જે એ વિસ્તારમાં 4 કે 5 ગામની વચ્ચે ભવાઈ થતી હતી તે અહીંયા લેખકનું ગામ છે મગરવાડા છે ત્યાં જ થતી હતી. અન્ય કોઈ ગામમાં ભવાઈ કરવામાં આવતી નહોતી. Thank you.
માહિતી.